બાપુજી તમે ક્યારે આવ્યા? આવ્યો હવે બાપુજી ને આવ્યા, એના 55 થઈ ગયા. તમે પણ મચાકુ ડાઢો છો, શું કામ થી આવ્યા છે એ પૂછો. વડીલ તમને ન ઓળખ્યા, પણ આમ લાગે છે કે તમને કઈ જોયા છે. મેં સાસરી માં આવો તો ઓળખાણ પડે ને. અરે ના બાપુજી, હું તો એને દર્શનવારે કહું છું, ચાલ જઈએ, કાલે રજા છે. પણ આ હર્ષુ છે ને, રવિવારે એટલે ફિક્સ શોપિંગ નો દિવસ. હે, શોપિંગ એટલે શું? પપ્પા. હા તો જમાઈ, મુદ્દાની વાત આ છે કે હર્ષિતા કહેતી હતી કે તમે એની જોડે માર્જિન કરો છો, હાથ ઉઠાવો છો. ના બાપુજી ના, થતું હશે કઈ. એમની વાત ના માનશો પપ્પા, એક નંબર ના જુઠ્ઠાડા છે. હા હું જુઠ્ઠો, તું કેટલી સાચી છે ને એ હું જાણું છું. જુઓ છો ને પપ્પા, તમે બેઠા છો તો પણ. બાપુજી તમે જ કહો, દર ફેરી મારું 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 કરે છે, મારું ઘર, મારી ગાડી, મારા પૈસા. અરે ક્યારેક તો આપણું બોલે ને. જુઓ છો માઈ, તમને આ દીકરી આપી છે એનો મતલબ એ નહીં કે તમે મરજી માં એ કરો. અમે મજબૂર છીએ, કમજોર નહીં. હા મને કે મને મારે બધું સાંભળી લઉં, પણ જયારે તમારા વિશે કઈ બોલે ને કે તારો બાપો આમ, તારો બાપો તેમ, તારા બાપ પાસે પૈસા નથી, તારા બાપે તને સંસ્કાર નથી આપ્યા, એ બધું મારાથી સહન નથી થતું, ત્યારે જ હું એમની સામે બોલું છું. બાકી હું એમની સામે ક્યારેય નથી બોલતી. જુઓ જમાઈ, આ બધું જોતા મને તમારો જ વાંક લાગે છે. મને અમારી હર્ષુ પર પૂરો ભરોસો છે. આ છોડી કોઈ દી એમને ન બોલે. પ્રોબ્લેમ શું છે એ બોલો ને, તમને કહું છું. બોલો બોલો શું પ્રોબ્લેમ છે તમારે, બોલો બોલો શું પ્રોબ્લેમ. પ્રોબ્લેમ પ્રોબ્લેમ કહીને મગજની કડી કરી રહ્યા છો. બરો પ્રોબ્લેમ બોલતા તો શીખો. પ્રોબ્લેમ શું છે, પ્રોબ્લેમ શું છે, પ્રોબ્લેમ શું છે. પ્રોબ્લેમ પ્રોબ્લેમ એ છે કે તમારી છોકરીમાં અક્કલ નામની વસ્તુ નથી. પ્રોબ્લેમ તમારી છોકરીથી મોટી બીજી કોઈ પ્રોબ્લેમ દુનિયામાં હોઈ શકે? પ્રોબ્લેમ એ નથી કે હું ઈચ્છું છું કે મારી લાઈફમાં કઈ પ્રોબ્લેમ ના હોય. મારી લાઈફમાં કઈ પ્રોબ્લેમ ના હોય ને એની લાઈફની સૌથી મોટી પ્રોબ્લેમ છે બાપુજી. તમે જ કહો પન્નીને કોઈ ગુનો કર્યો છે? ગુનો કર્યો છે મેં? હવે તમે જ કહો, ઓફિસમાં કામ કર્યા પછી જયારે ઘરે આવીએ શું આપણી એક્સપેક્ટેશન છે એના હાથના એક ગ્લાસ પાણીની પણ ના હોય? ના હોય. જો તમે એમને એમ કહો, આજે ઓફિસમાં કામ કરીને થાકી ગયો છું તો માં કસમ તમને એના એવા એવા કામો ગણાવી દેશે કે ગણિત ગણી ગણીને થાકી જશે ને કેલ્ક્યુલેટર ની લિમિટ પણ ઓછી પડી જશે. હવે વાત નીકળી જ છે તો હું તમને એના બે ચાર કામ ગણાવી દઉં. ચટક મટક થઈને આખો દાડો ગમે ત્યાં ફરવાનું અને ગમે ત્યાં ડાચું દબાવીને સેલ્ફી લેવી, કોઈનો સારો ડ્રેસ કે સારી સાડી જોઈને બબડા કરવાનું અને કહેવાનું કેટલા માં લીધો, આખા ગામ ની પંચાયત કરવાની. પહેરીને શરીર કેવું હાથી જવાની, તો એ ડ્રેસ પહેરીને આવી, જીન્સ પહેરીને આવી. અને બાપુજી ઇંગ્લિશ માં તો ના જાણે ડિગ્રી કે ડિપ્લોમા નો સર્ટિફિકેટ લીધો હોય ને એમ વાત વાત માં વાવ નાઈસ ઓ માય ગોડ આવું કરે છે. અને ઓ વડીલ તમે જ કહો તમે તમારા બૈરાને પૂછ્યા વગર શું હુકા પીવા પણ નહીં જઈ શકો? હું મસાલો ખાવા પણ નહીં જઈ શકું. જો હું આટો મારવા જાઉં છું તો એનો મતલબ એ કે હું તો ગલ્લે ગપ્પા મારવા કે મસાલા ખાવા કે બહારની છોકરીઓ કે બૈરાઓને જોવા જાઉં છું. કોઈએ સારું લખ્યું છે, સારું લખ્યું છે કોઈએ કે પૈરું સારું મળે ને તો ઘરને તારે, નહીં તો ઘરનાને ઘરની સાથે જ મારે. આ મારવા વાળું જ પૈરું મળ્યું છે મને, મારવા વાળું જ. તમે જ કહો માણસ બિચારો ક્યાંથી ઓછો આવે. નોકરી કોની કરે, કોની કરે નોકરી? ઓફિસ માં બેઠેલા બોસ ની કે ઘર માં બેઠેલા બોસ ની? ફાફડાઈ ગઈ છે આખી જિંદગી ની. સમજીભાઈ આવો, ઉભા થાવ, જઈએ. હાલો. અરે હર્ષુ બેટા, આવી નાની બાબત માં શું બોલાવાનું? ચાલ ચાલ અમે જઈએ. ચલો જમાઈ બાબુજી. વડીલ એમાં શું બોલાવાના? હા.